नमस्ते विद्यार्थी मित्रों, आज अपने धोरण 10 विषय संस्कृत प्रकरण 17 स्वाभाविकम सादृश्यम એટલે કે સ્વાભાવિક સરખાપણું। તો વિદ્યાર્થીઓ, આજે આપણે થોડીક પ્રસ્તાવના જોઈએ। તો આજથી લગભગ 2600 વર્ષ પહેલાં આચાર્ય પાણિનીએ અષ્ટાધ્યાયી નામનો સંસ્કૃત ભાષાના વ્યાકરણનો ગ્રંથ રચ્યો હતો। સૂત્ર શૈલીમાં લખાયેલા આ ગ્રંથમાં લગભગ 4000 જેટલા સૂત્રોમાં સમગ્ર સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આવરી લેવામાં આવ્યું છે। આચાર્ય પાણિની પછી અંદાજે 100-150 વર્ષ પછી થયેલા મનાતા આચાર્ય કાત્યાયને આ સૂત્ર ઉપર વાર્તિકો રચ્યા છે, ને આ વાર્તિકોમાં પાણિનીના સૂત્ર ઉપર વિમર્શ કરવામાં આવ્યો છે। એ પછી બીજા 100-150 વર્ષના સમય પછી આચાર્ય પતંજલિ થઈ ગયા છે। તેમણે આ સૂત્રો અને વાર્તિકોનો આધાર લઈને મહાભાષ્ય નામે એક ભાષ્ય ગ્રંથ રચ્યો છે, ને આ મહાભાષ્યમાંથી પ્રસ્તુત પાઠનું વિષયવસ્તુ પસંદ કરવામાં આવ્યું છે। આચાર્ય પતંજલિનો આ મહાભાષ્ય નામે જાણીતો ગ્રંથ વ્યાકરણશાસ્ત્રનો ગ્રંથ છે। સતવા તેમાં અમુક પ્રસંગો દરમિયાન સામાજિક, રાજનૈતિક, આર્થિક, વિજ્ઞાનના તથા ખગોળ, ભૂગોળ જેવા વિવિધ ભૌતિક વિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતોના પણ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે। આ ઉલ્લેખો તે જમાનામાં પ્રચલિત જ્ઞાન વિજ્ઞાનના વિસ્તારને સૂચવે છે। તો અહીં પાણિનીના સૂત્ર ઉપરથી ચર્ચા દરમિયાન માનવ દ્વારા કરવામાં આવતા પરસ્પર વ્યવહારોનું ગુરુત્વાકર્ષણનું અને પૃથ્વી ઉપરના અગ્નિનો સૂર્યની સાથે જે સંબંધ છે તેની સ્વીકૃતિ આપતા સિદ્ધાંતોનું જે રીતે સૂચન થયું છે તે પ્રસ્તુત પાઠમાં દર્શાવવામાં આવ્યું છે। ભાષાના વ્યાકરણનો વિચાર કરનાર ગ્રંથમાં વિવિધ શાસ્ત્રોને લગતી વાતોનો સંગ્રહ કરવાની આ રીત વિવિધ શાસ્ત્રોમાં પારંગત થવાની પ્રેરણા પૂરી પાડે છે। કોઈ એક શાસ્ત્રના વિદ્યાર્થી હોવા છતાં વિવિધ શાસ્ત્રોના સિદ્ધાંતોની જાણકારી વિદ્યાર્થીને હોવી ઘટે, એ કૌશલ્ય કેળવવાની પ્રેરણા મળે એ માટે આ પાઠ અહીં પસંદ કરવામાં આવ્યો છે। તો વિદ્યાર્થીઓ, હવે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ। સંસારે વિવિધા પદાર્થા સંતિ, એટલે કે સંસારમાં જાત જાતના પદાર્થો છે। તદથા એટલે કે જેમ કે સવર્ણ, લોહાદયો, ધાતવ, વટ, ખાદિરાદયો, વૃક્ષા, ઘો, ગોટકાદયમ, પશવચ્છ, એટલે કે જેમ કે સોનું, લોખંડ વગેરે ધાતુઓ, વડ, ખેર વગેરે વૃક્ષો અને ગાય, ઘોડો વગેરે પશુઓ, એસુ પુનઃ પ્રત્યેકમ અપી પદાર્થા ભિન્ન ભિન્ના ભવંતી, એટલે કે આ બધામાં વરી દરેક પદાર્થો જુદા જુદા હોય છે। તદથા એટલે કે જેમ કે સવર્ણ લોહાત ભિન્ન ભવતી, એટલે કે સોનું લોખંડ કરતો જુદું હોય છે। અથચ એટલે કે અને વરી પ્રત્યેકમ સુવર્ણખંડ પરસ્પરમ આકારેણ પ્રકારેણ ચ ભિન્ન ભિન્ન ભવતી, એટલે કે દરેક સોનાનો ટુકડો પરસ્પર આકારથી અને પ્રકારથી જુદો જુદો હોય છે। તો વિદ્યાર્થીઓ, ફરીથી એકવાર અનુવાદ જોઈએ। તો સંસારમાં જાત જાતના પદાર્થો છે,
જેમ કે સોનું, લોખંડ વગેરે ધાતુઓ, વર, ખેર વગેરે વૃક્ષો અને ગાય, ઘોડો વગેરે પશુઓ. આ બધામાં વળી દરેક પદાર્થો જુદા જુદા હોય છે. જેમ કે સોનું લોખંડ કરતાં જુદું હોય છે અને વળી દરેક સોનાનો ટુકડો પરસ્પર આકારથી અને પ્રકારથી જુદા જુદા હોય છે. વસ્તુતમ અસ્તિત્વ રૂપેણ સત્તા રૂપેણ વા એતે પદાર્થા પરસ્પર ભિન્ના સંતિ પ્રતિયંતે. એટલે કે હકીકતમાં અસ્તિત્વ રૂપે અથવા સત્તા રૂપે આ પદાર્થો પરસ્પર જુદા જુદા છે એમ પ્રતીત થાય છે. પરંતુ પ્રત્યક્ષત પરસ્પરમ ભિન્નેષુ પદાર્થેષુ અપિ કિંચિદેકમ સ્વાભાવિકમ આંતર્યમ અપિ ભવતિ. પરંતુ પ્રત્યેક રીતે પરસ્પર જુદા જુદા પદાર્થોમાં પણ કંઈક એક સ્વાભાવિક સરખાપણું હોય છે. તે પદાર્થા યદા ક્રિયાયામ પ્રયુક્તાં ભવંતિ તદા અસ્ય પ્રતીતિ ભવતિ. એટલે કે તે પદાર્થો જ્યારે ક્રિયામાં પ્રયોજાય છે ત્યારે એની પ્રતીતિ થાય છે. અસ્ય સિદ્ધાંતસ્ય ઉપદેશ દ્વાવિંશતિ શતવર્ષેભ્યં પૂર્વં આચાર્યેન પતંજલિના સ્વકીય વ્યાકરણ મહાભાષ્ય કૃતમ. એટલે કે આ સિદ્ધાંતનો ઉપદેશ 2200 વર્ષ પહેલાં આચાર્ય પતંજલિએ પોતાના વ્યાકરણ મહાભાષ્યમાં કરેલો છે. તત્ર તે કથયંતિ, એટલે કે તેમાં તેઓ કહે છે. ફરીથી એકવાર અનુવાદ જોઈએ. હકીકતમાં અસ્તિત્વ રૂપે અથવા સત્તા રૂપે આ પદાર્થો પરસ્પર જુદા છે એમ પ્રતીત થાય છે. પરંતુ પ્રત્યક્ષ રીતે પરસ્પર જુદા પદાર્થોમાં પણ કંઈક એક સ્વાભાવિક સરખાપણું હોય છે. તે પદાર્થો જ્યારે ક્રિયામાં પ્રયોજાય છે ત્યારે એની પ્રતીતિ થાય છે. આ સિદ્ધાંતનો ઉપદેશ 2200 વર્ષ પહેલાં આચાર્ય પતંજલિએ પોતાના વ્યાકરણ મહાભાષ્યમાં કરેલો છે. તેમાં તેઓ કહે છે. સમાજેષુ સમાસેષુ સમવાયેષુ ચાસ્યતાં ઇત્યુક્તે નૈવં કૃષા કૃષે સહાસતે ન પાંડવં પાંડુભી. એટલે કે માનવોના સમૂહોમાં સમાન ભોજન કરનારાઓમાં અને સમુદાયોમાં બેસો એમ કહેવામાં આવતા દુબરાઓ સાથે બેસતા નથી ને દોરા માણસો દોરાઓ સાથે બેસતા નથી. એશામેવમ કિંચિદ અર્થકૃતમ માત્વર્યમ તૈરેવમ સહાસતિ. જેમનું અર્થ એટલે કે કોઈ હેતુ કે પ્રયોજનને લઈને કરવામાં આવેલ અત્યંત નજીકપણું હોય તેમની જ સાથે તેઓ બેસે છે. અર્થાત સામાજિક વ્યવહારે ભોજનાર્થમ નિમંત્રિતા જના આકારાત પ્રકારાત જ ભિન્ન ભિન્ના ભવંતિ. એટલે કે સામાજિક વ્યવહારમાં ભોજન માટે આમંત્રાયેલા માણસો આકાર અને પ્રકારમાં જુદા જુદા હોય છે. પરંતુ યદામ તેષાં ભોજન વિદ્યાં પ્રવૃત્તિ ભવતી તદા તે સ્વકીયમ આંતરિકમ સમાન
સમાનત્વમ પચ્યંત પરસ્પરમ નિકટાસનમ ભવંતી, એટલે કે પરંતુ જ્યારે તેમની પૂજનની વિધિમાં પ્રવૃત્તિ થાય છે ત્યારે તેઓ પોતાની આંતરિક સમાનતાને જોતા પરસ્પર નજીકમાં આસનવાળા થાય છે। आकारे किंचित कृशम जन कृशेन स तिष्ठति न तु किंचित पीन पीनेन स। એટલે કે આકારમાં કોઈ દુબળો માણસ દુબળા સાથે બેસતો નથી કે ન તો કોઈ જાડો માણસ જાડા સાથે બેસતો નથી, પરંતુ એસામ કિંચિત અર્થકૃતમ અર્થાતમ પ્રયોજનમ કૃતમ સાદૃશ્યમ ભવતી તત સાદૃશ્યમ મનુસુરંતમ તે એસામ પરસ્પરમ નિકટાસનમ ભવંતી। પરંતુ જેમનું કંઈક અર્થ સંબંધી અર્થાત પ્રયોજન સંબંધી સરખાપણું હોય છે તે સરખાપણાને અનુસરીને જ તેઓ એકબીજા નજીક બેસે છે। માતુલકુલાના માતુલકુલેશ પિતૃવ્યા પિતૃવેશ ઉપવેશિન ઉપવેશીભી સ તિષ્ઠતિ। એટલે કે મામાના કુળના મામાના કુળો સાથે, કાકાઓ કાકાઓ સાથે અને પડોશીઓ પડોશીઓ સાથે બેસે છે। એવમેવ ગવાદીના પશુનામ અપી પ્રવૃત્તિ ભવતી, એટલે કે એવી જ રીતે ગાય વગેરે પશુઓની પણ પ્રવૃત્તિ થાય છે। ગાવો દિવસમ ચરિતવ્યંત્યો સાયંકાલે ગુષ્ટિષુ સમાગત્યમ યુયસ્યા વત્સો ભવતી તેન સ શેરતે। એટલે કે ગાયો દિવસભર ચરીને સાંજે વાડાઓમાં આવીને જે જેનું વાસરડું હોય છે તે તેની સાથે સૂએ છે। ગવાદીના મિયમ અચિતનેશુ અપી પદાર્થેશુ નિયમો અંગે દશ્યતે, એટલે કે એવી જ રીતે ગાય વગેરેની માફક અચેતન પદાર્થોમાં પણ આ નિયમ દેખાય છે। તદ્તા લોષ્ટમ ક્ષિપ્તોમ બહુવેગમ ગત્વા નૈવમ તિર્યગ ગચ્છતિ નૌર્ધ્વમ મારોહતિ। એટલે કે જેમ કે માટીનું ઢેપું ફેંક્યું હોય તો તે બહુ વેગપૂર્વક જઈને ત્રાસું જતું નથી કે ઊંચે ચડતું નથી। સ પૃથિવ્યા વિકારમ વર્તતી ઇતિ કૃત્વા પૃથિવીમેવ આગચ્છતિ સાદશ્યત્વાત્, એટલે કે તે પૃથ્વીનો વિકાર છે એ કારણે ધરતી પર જ આવે છે। તથા જ્યોતિષો વિકારમ અર્ચિમ આકાશ દેશે નિવાતી સુપ્રજ્વલિતમ નૈવમ તિર્યગમ ગચ્છતિ નાર્વાગારો હતી। એટલે કે તે પ્રમાણે જ્યોતિનો વિકાર પ્રકાશનું કિરણ આકાશ પ્રદેશમાં પવન વિનાની જગામાં સારી રીતે પ્રજ્વલિત થતું ત્રોસું જતું નથી કે નથી નીચેની બાજુએ ઉતરતું। જ્યોતિષો વિકારો જ્યોતિરેવ ગચ્છત્વાંતર્યત, એટલે કે જ્યોતિનો વિકાર સમાનતાને કારણે જ્યોતિ તરફ જાય છે। એવમ માત્ર મહાભાષ્યકારમ માનવીય વ્યવહારિકમ સિદ્ધાંતમ દિશંતિ, એટલે કે આમ અહીં મહાભાષ્યકાર
માનવીય વ્યવહારિક સિદ્ધાંતને ઉપદેશે છે. તેન સહ ચ ગુરુત્વાકર્ષણસ્ય સિદ્ધાંતમ પાર્થિવાગ્ને સૂર્યેણ સહ સંબંધસ્ય ચ સિદ્ધાંતમ સૂચયંતિ. અને તેની સાથે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને પૃથ્વી ઉપરના અગ્નિના સૂર્ય સાથેના સંબંધના વિકારને પણ સૂચવે છે. તો વિદ્યાર્થીઓ ફરીથી એકવાર આપણે અનુવાદ જોઈએ. માનવોના સમૂહમાં સમાન ભોજન કરનારાઓમાં અને સમુદાયોમાં બેસો એમ કહેવામાં આવતા દુબળાઓ દુબળાઓ સાથે બેસતા નથી ને દોરા માણસો દોરાઓ સાથે બેસતા નથી, જેમનું અર્થને લઈને કરવામાં આવેલ અત્યંત નજીકપણું હોય તેમની જ સાથે તેઓ બેસે છે. એટલે કે સામાજિક વ્યવહારમાં ભોજન માટે આમંત્રાયેલા માણસો આકાર અને પ્રકારમાં જુદા જુદા હોય છે, પરંતુ જ્યારે તેમની ભોજનની વિધિમાં પ્રવૃત્તિ થાય છે ત્યારે તેઓ પોતાની આંતરિક સમાનતાને જોતા પરસ્પર નજીકમાં આસનવાળા થાય છે. આકારમાં કોઈ દુબળો માણસ દુબળા સાથે બેસતો નથી કે ન તો કોઈ જાડો માણસ જાડા સાથે, પરંતુ જેમનું કંઈક અર્થ સંબંધી અર્થાત પ્રયોજન સંબંધી સરખાપણું હોય છે તે સરખાપણાને અનુસરીને તેઓ એકબીજા નજીક બેસે છે. મામાના કુળના મામાના કુળો સાથે, કાકાઓ કાકાઓ સાથે અને પડોશીઓ પડોશીઓ સાથે બેસે છે. એવી જ રીતે ગાય વગેરે પશુઓની પણ પ્રવૃત્તિ થાય છે. ગાયો દિવસભર ચરીને સાંજે વાડાઓમાં આવીને જે જેનું વાસરડું હોય છે તે તેની સાથે છૂએ છે. ગાય વગેરેની માફક અચેતન પદાર્થોમાં પણ આ નિયમ દેખાય છે. જેમ કે માટીનું ડેપું ફેંક્યું હોય તો તે બહુ વેગપૂર્વક જઈને ત્રાસું જતું નથી કે ઊંચે ચડતું નથી. તે પૃથ્વીનો વિકાર છે, એ કારણે ધરતી પર જ આવે છે. તે પ્રમાણે જ્યોતિનો વિકાર પ્રકાશનું કિરણ આકાશ પ્રદેશમાં પવન વિનાની જગામાં સારી રીતે પ્રજ્વલિત થતો ત્રોસું જતું નથી કે નથી નીચેની બાજુએ ઉતરતું. જ્યોતિ સૂર્યનો વિકાર સમાનતાને કારણે જ્યોતિ તરફ જ જાય છે. આમ અહીં મહાભાષ્યકાર માનવીય વ્યવહારિક સિદ્ધાંતને ઉપદેશે છે અને તેની સાથે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને પૃથ્વી ઉપરના અગ્નિના સૂર્ય સાથેના સંબંધના વિકારને પણ સૂચવે છે. તો વિદ્યાર્થીઓ પાઠનો અનુવાદ લખવું.